નમસ્કાર, એનએસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જૈની. નજર નાખે મહત્વના સમાચારો પર. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દોડા જંકશન થી વાંગતરા ગામ વચ્ચેનો રોડ અતિ બિસ્માર હાલતમાં તૂટીને મોટા મસખાડા પડી ગયા છે. તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધોળા આજુબાજુના વાંગધ્રા, હડમતાળા, દડવા, ભોજાવદર, વડોદ, ઉજળવાવ, સમઢિયાળા, અલમપર, રામણકાથી લઈને ગડદા તાલુકાના ગામડાના સ્થાનિક લોકોએ તૂટેલા રોડના કારણે અવરજવરમાં પડતી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ધોળા જંકશન, વાંગધ્રા સહિતના ગામોના સરપંચો દ્વારા પીડબ્લ્યુડી તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે છેલ્લા ઘણા વર્ષોથી ખરાબ તૂટેલા મોટા ગાબડાવાળા બિસ્માર રોડને ડામર કામ કરવામાં આવે તો તંત્રના અધિકારીઓ દ્વારા જણાવ્યું કે આ ધોળા વાંગધ્રા રોડ અમારા પીડબ્લ્યુડીના ડિપાર્ટમેન્ટમાં નથી આવતો, એવું સ્થાનિકો દ્વારા જણાવ્યું. ત્યારબાદ આરએનબી તંત્રને રજૂઆત કરવામાં આવતા તેણે પણ સ્થાનિકોને ખો આપી કે આ રસ્તો જે તે સમયે પીડબ્લ્યુડીમાં આવે છે તેમ તેને રજૂઆત કરો. ત્યાં આજુબાજુમાં ત્રણ મોટા ધાર્મિક સ્થળો આવેલા છે. ત્યારે આવતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોને પડતી ભારે હાલાકી. વાંગધ્રા ગામમાં હનુમાનદાસ બાપાનો મોટો આશ્રમ આવેલો છે. ત્યાં પણ હજારોની સંખ્યામાં યાત્રાળુઓની અવરજવર રહે છે. સમઢિયાળા ગામે એટલે ગંગાસતી પાનબાઈનો ભવ્ય આશ્રમ છે. હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. જ્યારે દડવા, રાંદલપુર મોટું ધાર્મિક સ્થળ, ત્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ત્યાં ધોળા રેલવે સ્ટેશન જવાનો મુખ્ય માર્ગ એ ગડા સ્વામિનારાયણ મંદિર જવાનો માર્ગ હોવા છતાં આટલી ધાર્મિક જગ્યાઓ આજુબાજુના સ્થાનિકોનો માર્ગ સહિતના મુદ્દા હોવા છતાં સ્થાનિક ધારાસભ્ય, સંસદ સભ્ય સહિતના અવારનવાર ત્યાંથી પસાર થતા કોઈને લોકોની મુશ્કેલી દેખાતી નથી. બિસ્માર રોડ રસ્તા રિપેરિંગ કરીને ડામર કામ કરવા સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે. કેમેરામેન મુન્ના મોગલ સાથે નિલેશ ઢીલા, એનએસ ગુજરાત ન્યૂઝ, ભાવનગર.